યુનિવર્સિટી છે તેના માટે સૌ પ્રથમ માહિતી આપશો. આમ તો અમારી યુનિવર્સિટીની માહિતી છેલ્લા બે એપિસોડમાં મળી જ ગઈ હશે, પણ જો હું એક ઉપર છેલ્લી વાત કરું તો સર્વ વિદ્યાલય કેળવણી મંડળ દ્વારા કર ભલા હોગા ભલાના મંત્રથી એમના એલ્યુમની દ્વારા જ ચલાવવામાં આવતી સંસ્થા છે. કડીને ગાંધીનગર એમ બે શહેરોમાં છે. અને ખાસ એક જે ઉડીને આંખે વળગી એવી બે વાત છે કે 1.5 કરોડ રૂપિયા સંસ્થાએ રિસર્ચ માટે ફાળવેલા છે, જે વિદ્યાર્થીઓને ફેકલ્ટી બંનેને મળે છે. અને મેરિટ અને મીન્સ સ્કોલરશીપ માટે દર વર્ષે 1.5 કરોડ રૂપિયાની જેટલી માતબર રકમ વિદ્યાર્થીઓને ફાળવવામાં આવે છે. અને જરૂરિયાતમંદને જો એવી જરૂરિયાત ઊભી થાય તો નોકરી આપીને પણ એમને ભણાવવામાં આવે છે. બિલકુલ સંજયભાઈ, તમે જે રીતે તમારી યુનિવર્સિટીની માહિતી આપી, હવે ભાવિનભાઈ હું તમારી પાસે આવીશ. જે એમબીએની જે લગતી તમારી જે માહિતી છે, એમબીએ જે કોલેજની શું વિશેષતાઓ રહેલી છે તેના માટે માહિતી આપશો. ભૂમિ મેડમ, જો વાત કરીએ એમબીએની તો અમારી સંસ્થામાં 3 એમબીએ કોલેજીસ છે. સૌથી પ્રથમ એસકે પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એન્ડ કમ્પ્યુટર સ્ટડીઝ એમબીએ પ્રોગ્રામ, જે ગુજરાતની ફર્સ્ટ સેલ્ફ ફાઇનાન્સ એમબીએ કોલેજો પૈકીની એક કોલેજ, જે 5 કોલેજો શરૂ થઈ હતી એ 1998 થી કાર્યાન્વિત છે. એસકે પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એન્ડ કમ્પ્યુટર સ્ટડીઝની ખૂબી એ છે કે શરૂઆતથી જે એક ટ્રસ્ટની ફ્લેગશીપ ઇન્સ્ટિટ્યૂટ રહેવાના નાતે આજે એના ઘણા બધા વિદ્યાર્થીઓ વાઇસ પ્રેસિડેન્ટ, એક્ઝિક્યુટિવ ડિરેક્ટર કે પોતાની કંપનીઓ સ્થાપીને ફિલ્ડમાં ઘણા બધા સેટલ છે. અમારી બીજી કોલેજની વાત કરીએ તો એસપી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, કે જે 2002માં કડી ખાતે કડી કેમ્પસમાં શરૂ થયેલ, અને એ એસપી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એ ગુજરાતમાં એનબીએ અક્રેડિટેશન મેળવનાર એકમાત્ર એવી કોલેજ છે. અને એસપી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટની ઇન્ટેક 120 છે. ત્રીજી કોલેજ જે છે અમારી એલડીઆરપી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી અને રિસર્ચમાં અમારી એમબીએ પ્રોગ્રામ ચાલે છે અને એમાં ઇન્ટેક 60ની છે. તો એ રીતે અમારી ટોટલ 300 સીટ્સની ઇન્ટેક છે એમબીએ કોલેજમાં. અને વિદ્યાશાખામાં એઝ અ ડીન ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ હું ત્યાં દાયિત્વ નિભાવું છું. બિલકુલ સંજયભાઈ, હું તમને પૂછવા માંગીશ કે તમારી યુનિવર્સિટીમાં કયા કયા અભ્યાસક્રમો ચલાવવામાં આવે છે. અમારી યુનિવર્સિટીમાં આમ તો અત્યારે એન્જિનિયરિંગ, ફાર્મસી, નર્સિંગ, ફિઝિયોથેરાપી, કમ્પ્યુટર, મેનેજમેન્ટ, કોમર્સ, સાયન્સ, આર્ટ્સ અને એજ્યુકેશનમાં અંડર ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ અને પીએચડી સુધીના લગભગ તમામ અભ્યાસક્રમો ચાલે છે. બિલકુલ સંજયભાઈ, તમે જે રીતે અભ્યાસક્રમોની વાત કરી તે રીતે જ ભાવિનભાઈ હું તમારી પાસે આવીશ કે જે એમબીએની તે તમે જે રીતે માહિતી આપી એ રીતે તો એમબીએમાં કયા કયા સ્પેશિયલ ઓફર કરવામાં આવે છે એમબીએ માટે. બેઝિકલી એમબીએ કોર્સ એક એવો છે કે જ્યાં સ્ટુડન્ટ આવે છે પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ છે સૌપ્રથમ, એટલે સ્ટુડન્ટની અપેક્ષાઓ પ્લેસમેન્ટ માટે બહુ જ હોય છે. કારણ કે એમબીએ પ્રોગ્રામ વર્ષોથી એ રીતે જાણીતો છે. આપણે જોઈએ તો 1906માં સૌ પ્રથમ વાર હાર્વર્ડ યુનિવર્સિટી અને પ્રોગ્રામનું નામ આપ્યું એમબીએ, માસ્ટર ઇન બિઝનેસ એડમિનિસ્ટ્રેશન. એટલે એમાં સ્ટુડન્ટ્સની અપેક્ષાઓ પ્લેસમેન્ટથી વધારે હોય છે. અને એને ધ્યાનમાં રાખીને આપણી યુનિવર્સિટીમાં પણ અમે એક કસ્ટમાઇઝ અને ઇન્ડસ્ટ્રી રેડી કરિક્યુલમ ડેવલપ કરેલો છે, જેમાં હાલ 4 અલગ અલગ સ્પેશિયલાઇઝેશન આપણે ઓફર કરીએ છીએ. એક માર્કેટિંગમાં છે, ફિનાન્સમાં છે, હ્યુમન રિસોર્સ છે અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી. આ 4 પ્રકારના સ્પેશિયલાઇઝેશન આપણે યુનિવર્સિટીમાંથી ઓફર કરીએ છીએ અને ઇન્ડસ્ટ્રીની માંગ અનુસાર અને સમયાંતરે અમે રિવાઇઝ પણ કરીએ છીએ દર 3 વર્ષે. અને અમે બોર્ડ ઓફ સ્ટડીઝમાં રિવ્યૂ કરીને એમાં નવા સબ્જેક્ટ્સ એડિશન કરીએ છીએ અને ઓબ્સોલેટ થઈ ગયા હોય તેનું ડિલીશન પણ કરીએ છીએ. એ પ્રમાણે ઇન્ડસ્ટ્રી રેડી કરિક્યુલમ રાખીને અમે 4 બ્રોડ સ્પેશિયલાઇઝેશન ઓફર કરીએ છીએ. બિલકુલ ભાવિનભાઈ, તમે જે રીતે ઓફરની વાત કરી તે રીતે તો સંજયભાઈ હવે હું તમારી પાસે આવીશ તો કમ્પ્યુટર ક્ષેત્રે કયા કયા અભ્યાસક્રમો ચલાવવામાં આવે છે. તો અમારી યુનિવર્સિટીમાં કમ્પ્યુટર ક્ષેત્રે એન્જિનિયરિંગમાં બીઈ, એમઈ, પીએચડી, એપ્લિકેશનમાં જોઈએ તો એમસીએ, બીસીએ, એમફિલ અને પીએચડી અને એમએસસી, આઈટી અને પીજીડીસીએ, આટલા અભ્યાસક્રમો કમ્પ્યુટરમાં ચલાવવામાં આવે છે. બિલકુલ ભાવિનભાઈ, હું તમને પૂછવા માંગીશ કે તમારી જે રીતે સંસ્થા છે તો સંસ્થામાં કયા કયા આગવા પ્રોજેક્ટ એમબીએના અભ્યાસક્રમમાં સમાવિષ્ટ થાય છે. એમબીએ એક ઇન્ડસ્ટ્રી સેન્ટ્રિક પ્રોગ્રામ છે અને ગુજરાતમાં ઘણી વાર એને કહેતા હોય કે મને બધું આવડે, પણ મને બધું આવડવા માટે ઘણા બધા પ્રોજેક્ટ વિદ્યાર્થીઓ કરવા પડતા હોય છે. અને અમે જે સ્ટુડન્ટ એનરોલ થાય ત્યાંથી એની એક્ઝિટ થાય, એનું પ્લેસમેન્ટ થાય ત્યાં સુધી અમને એટલા બિઝી રાખતા હોય છે કે દે સમટાઈમ ઇવન ફોગેટ ટુ ટેક અ બ્રીથ, આપણે એવું કહી શકાય એટલા અમે એમને વ્યસ્ત રાખીએ છીએ. હવે આ વ્યસ્ત રાખવા માટે અમે બેઝિકલી વાત કરીએ તો એમના ફર્સ્ટ સેમેસ્ટરમાં એમને વિન્ટર પ્રોજેક્ટ ઓફર કરીએ છીએ,
જે ઇન્ડસ્ટ્રી સેન્ટ્રિક કન્ટેમ્પરરી ઇશ્યુઝ હોય છે માર્કેટમાં કે કંપનીઓને જે પ્રોબ્લેમ્સ ફેસ કરી રહી છે એ સ્ટડી કરીને એના સોલ્યુશન આપવા માટે અમને વિન્ટર પ્રોજેક્ટ અમે દિવાળીનો જે સમયગાળો હોય છે એનો ઉપયોગ કરી લઈએ છીએ. એમાં પણ અમને અમે રજાઓ કે હોલિડે વેકેશન જેવું નથી આપતા પણ વિન્ટર પ્રોજેક્ટ કરાવીએ છીએ. પછી સેકન્ડ સેમેસ્ટર એમનું પૂરું થાય એટલે તરત જ બીજા બધા સ્ટ્રીમમાં લોકો સમર વેકેશન્સ કે બધું એન્જોય કરતા હોય છે. પણ અમારા એમબીએ સ્ટુડન્ટ્સ માટે એ પણ નથી હોતું કારણ કે એમાં એમની 6 to 8 weeks સમર ઇન્ટર્નશીપ પ્રોગ્રામ ચાલુ થાય છે. તેમાં કોઈ પણ એક ઇન્ડસ્ટ્રીનો ડિટેલ સ્ટડી કરીને એ ઇન્ડસ્ટ્રી એનું સોલ્યુશન આપે છે કાં તો એના કોઈ પણ ફંક્શનલ પાર્ટને સ્ટડી કરે છે. અમારા ત્યાં દર વર્ષે સમરમાં પણ 80 કરતા વધારે અલગ અલગ કંપનીઓમાં છોકરાઓનું સમર પ્લેસમેન્ટ અમે જ કરીને આપીએ છીએ. હવે આ તો થઈ બે મેજર પ્રોજેક્ટની વાત. થર્ડ સેમેસ્ટરમાં અમે એમને કોમ્પ્રિહેન્સિવ પ્રોજેક્ટ આપીએ છીએ જે ઇન્ડસ્ટ્રી સેન્ટ્રિક અને ઇકોનોમી એનાલિસિસના ટોટલ આધાર પર એને કરવામાં આવે છે. અને ફોર્થ સેમેસ્ટરમાં એ કોમ્પ્રિહેન્સિવ પ્રોજેક્ટનો પાર્ટ ટુ આવે છે. તમે જોયું છે કે ચારે ચાર સેમેસ્ટરમાં ચાર મેજર પ્રોજેક્ટ કરવાના હોય છે. પણ અપાર્ટ ફ્રોમ ધેટ ઓલ્સો અમે અમારી એમબીએ કોલેજીસને કઈ રીતે વાયબ્રન્ટ રાખીએ છીએ એનું એક એક્ઝામ્પલ એવું છે કે અમે એમને પ્રાઉડ સેલિંગ પ્રોજેક્ટ આપીએ છીએ કે દિવાળી વેકેશનમાં એ લોકો કોઈ પણ એક કંપની આઈડેન્ટિફાય કરે અને એ કંપની માટે સેલ્સ કરે. સી ફોર સે કે કોઈ મલ્ટીપ્લેક્સિસ હોઈ શકે, કોઈ ઇન્સ્યોરન્સ સેક્ટર્સ, કોઈ બેન્કિંગ હોઈ શકે. પછી અમે એમને કોફી વિથ મેનેજર આપીએ છીએ કે જ્યાં સ્ટુડન્ટ્સ જાય અને મેનેજર્સને ડિટેલ પૂછે અબાઉટ ધર ફંક્શન્સ, ધર ડે આઉટ, એ કઈ રીતે કામ કરે છે, સવારથી સાંજ સુધીમાં એમને કેવા પ્રોબ્લેમ્સ એન્કાઉન્ટર થાય છે. તો કોફી વિથ મેનેજરમાં એ છોકરાઓ મેનેજર્સ જોડે ટાઈમ સ્પેન્ડ કરે છે અને એનું રેકોર્ડિંગ કરે છે અને એના આખા પ્રોજેક્ટના અંતે એ બધા છોકરાઓ જોડે પ્રેઝન્ટેશન કરવામાં આવે છે. ત્રીજો એક મેજર પ્રોજેક્ટ હું કહું તો રૂરલ રિસર્ચ પ્રોજેક્ટ જે અમે પ્રેરણા લીધી છે. ભાઈ સોરી હું તમને રોકવા માંગીશ, ચુડાથી કોલર જોડે ગયા છે જયદેવભાઈ. હેલો. બારમાં પછી એવું છે કે હવે આ વર્ષે બહુ સારી સારી જે AICTE ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન એક આપણે કહીએ કે એક એવું પગલું ભર્યું છે કે જે હિસ્ટોરિકલ કહી શકાય કે એમને બારમાં પછી ઇન્ટિગ્રેટેડ 5-year MBA નો પ્રોગ્રામ લોન્ચ કર્યો છે. એટલે હવે શું થઈ ગયું કે ઇન્ટિગ્રેટેડ 5-year MBA પ્રોગ્રામમાં બારમાં પછી સાયન્સ, કોમર્સ, આર્ટ્સ ત્રણેય ડિસિપ્લિનમાંથી છોકરાઓ ડાયરેક્ટલી 5-year ઇન્ટિગ્રેટેડ MBAમાં એન્ટર થઈ શકે. હવે આ AICTE અપ્રુવડ છે, UGC અપ્રુવડ છે, MHRD અપ્રુવડ છે. એટલે આ બહુ સરસ કોર્સ છે જે અમારા ત્યાં કડી કેમ્પસમાં ચાલે છે અને બહુ સારી રીતે ચાલે છે. બિલકુલ. સંજયભાઈ અને ભાવિનભાઈ તમે અમારી સાથે જોડાશો, આગળ પણ આંગે ચર્ચા કરીશું, પણ હાલ સમય થઈ ગયો છે બ્રેક લેવાનો. લઈશું બ્રેક. આપનું સ્વાગત છે. સંજયભાઈ અને ભાવિનભાઈ જોડે ગયા છે આપણી સાથે. ભાવિનભાઈ, આપણે બ્રેક પહેલા વાત ચાલતી હતી કે એક કોલર જોડે ગયા છે આપણી સાથે. હેલો. 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 જી, પ્રશ્ન જણાવશો તમારો. હજી મેમ, મારે બીકોમ ઓલમોસ્ટ પૂરું થઈ ગયું છે પણ સેમેસ્ટર 5માં 1-2 બાકી છે, તો હું આગળ એપ્લાય કરી શકું એમસી માટે? ના, જ્યાં સુધી તમારું ગ્રેજ્યુએશન પૂરું ના થાય ત્યાં સુધી તમે એડમિશન નથી લઈ શકતા. બિલકુલ. ભાવિનભાઈ, આપણે જે વાતચીત ચાલતી હતી બ્રેક પહેલા જે MBA ના પ્રોજેક્ટ માટે યથાવત કરશું. હા, તો હું પ્રોજેક્ટ્સ ની વાત કરી રહ્યો હતો કે MBA એક એવો પ્રોગ્રામ છે કે જે પ્રોજેક્ટ્સ થી ભરપૂર, આમ કહી શકે ઇટ્સ અ ફૂલ ઓફ પ્રોજેક્ટ્સ. અને અમારો એક વિશિષ્ટ પ્રોજેક્ટ છે, રૂરલ રિસર્ચ પ્રોજેક્ટ છે કે જેમાં અમે વિદ્યાર્થીઓને 3 દિવસ કોઈ ગામડામાં મોકલીએ છીએ અને ગામડાની જે સમસ્યાઓ છે અને માર્કેટિંગ ઓપોર્ચ્યુનિટીઝ છે એ સમસ્યાઓને અમે ઓપોર્ચ્યુનિટીઝમાં કન્વર્ટ કરીને માર્કેટર્સ કઈ રીતે પહોંચી શકે. જેમ કે યુનિલિવર, એ હિન્દુસ્તાન યુનિલિવર જે કહેવાય છે, આમ યુનિલિવર કંપની છે, તો એને એક પોતાની કંપની માટે પોલિસી બનાવી હતી કે એમના કોઈ પણ નવા રિક્રુટ હોય, એક્ઝિક્યુટિવ હોય, તો એમને ઇન્ડિયાના કોઈ ગામડામાં કે રૂરલ એરિયામાં પહેલા 1 વર્ષ માટે નોકરી કરવી પડે કારણ કે એ સમજી શકે. તો અમે એના પરથી ઇન્સ્પિરેશન લઈને અમે પણ એવા 3 દિવસના રૂરલ રિસર્ચ પ્રોજેક્ટ બનાવ્યા છે કે એમાં છોકરાઓ ગામડાઓમાં જઈને મેડિકલ ક્ષેત્રે છે, ઇન્ટરનેટ છે, સેલ્યુલર સર્વિસીસ જે આપણે સેલફોન બધા વાપરતા હોય છે એના લગતી છે, ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ છે, આ બધા ઇશ્યુઝને લગતા ક્વેશ્ચન્સ પૂછીને ગામડાનો વ્યક્તિ આજે શું વિચારે છે અને એમાં ક્યાં માર્કેટિંગ ઓપોર્ચ્યુનિટીઝ કે સેલ્સ ઓપોર્ચ્યુનિટી રહી છે એનું એનાલિસિસ કરીને પ્રોજેક્ટ સબમિટ કરે છે. અને એમાં કોઈ ફેમસ આપણા વાઇસ પ્રેસિડેન્ટ કે CEO લેવલના માણસો આવે છે અને ઇવેલ્યુએટ કરે છે અને ફીડબેક આપે છે. બિલકુલ. સંજયભાઈ, હવે હું તમારી પાસે આવીશ કે આગળ આપણે કોમ્પ્યુટર ક્ષેત્રની વાત કરતા હતા તો કોમ્પ્યુટર ક્ષેત્રે એવી કેવી તકો રહેલી છે આગળ?
મેડમ, આજના આપણા જે કન્વર્સેશન કદાચ આ બહુ જ અગત્યનો પ્રશ્ન કહી શકાય. અત્યારે ભારતની જો વાત કરીએ તો લગભગ 10-12% લોકો કમ્પ્યુટર લિટરેટ છે, અને સ્વિટ્ઝરલેન્ડ જેવો જો નાનો દેશ લઈએ તો વર્ચ્યુઅલ એમાં 100% કમ્પ્યુટર લિટરેટ છે. આપણે વર્ચ્યુઅલી એટલે કે ભાઈ આજનું જન્મેલું બાળક નાગરિક બની જાય છે પણ એ કમ્પ્યુટર લિટરેટ નથી હોતું, જસ્ટ એટલે જ વર્ચ્યુઅલી કહી શકાય. બાકી અત્યારે જો આપણા દેશમાં જોઈએ તો એનો મતલબ કે એટલી બધી કમ્પ્યુટરમાં પોટેન્શિયાલિટી છે કે આપણો ખૂબ જ વિકાસ થઈ શકે કમ્પ્યુટરમાં જો આપણે અભ્યાસ કરીએ તો. બીજું, કમ્પ્યુટર એક એવું ફિલ્ડ છે, કમ્પ્યુટર એક એવો વિષય છે કે જેનો દુનિયાના કોઈ પણ ફિલ્ડમાં ઉપયોગ કરવો પડે અથવા તો કોઈ પણ ફિલ્ડમાં એનો ઉપયોગ થતો હોય, એટલે નોકરી કે ધંધો બંનેમાં ખૂબ જ એટલી બધી તકો છે કે તમે જે ધારો એ કરી શકો. બિલકુલ, સંજીવભાઈ સોરી, કોલર જોડી ગયા છે આપણી સાથે, વિરેન્દ્રભાઈ સોમનાથ થી. હેલો. હેલો જી, પ્રશ્ન જણાવશો. વિરેન્દ્રભાઈ, ટીવી નો વોલ્યુમ ધીમો કરી દો અને પ્રશ્ન જણાવશો. મારો પ્રશ્ન એ છે કે મેં અત્યારે બીસીએ માં 3 વર્ષ પૂરું કમ્પ્લીટ કર્યું છે, ફર્સ્ટ યર. જી, આગળ વાત કરીએ તો આજે સૌથી ઊંચા પગારો જો મળતા હોય તો કમ્પ્યુટર ફિલ્ડમાં છે. હમણાં જ આપણે એક રિસન્ટલી 15 દિવસ પહેલા જોયું કે લિંક્ડઇન 26 અબજ ડોલર ની અંદર એનું વેચાણ થયું, એ ખૂબ મોટી રકમ કહી શકાય અત્યાર સુધીના ડીલમાં. અને અત્યારે નવી જે ગવર્મેન્ટની આઈટી પોલિસીઝ આવી રહી છે ગુજરાત ગવર્મેન્ટ અને ઇવન કેન્દ્ર સરકારની, તો એ રીતે પણ જોઈએ તો ખૂબ ઓછા મૂડીરોકાણથી ખૂબ સારો બિઝનેસ પણ કમ્પ્યુટર જાણકાર કરી શકે છે. અને એક જો સૌથી અગત્યની વાત આપણે જોઈએ તો દેશના જે ટોપ સ્ટુડન્ટ્સ કહી શકાય કે જે આઈઆઈટી બીઆઈટી કે એનઆઈટીમાં એડમિશન મેળવતા હોય છે, એ લોકોની પણ પહેલી પસંદગી કમ્પ્યુટરની જ છે. અને કદાચ ચાલુ વર્ષે પણ ગુજરાતની અંદર કમ્પ્યુટર સૌથી ટોપ પર રહે તો નવાઈ નહીં. જી બિલકુલ, સંજયભાઈ જે રીતે તમે જણાવ્યું કે કમ્પ્યુટરનું કેટલું મહત્વ છે. અને ભાવિનભાઈ હું તમારી પાસે આવીશ કે જે આપના એમબીએ પ્રોગ્રામમાં કયા આઉટસાઇડ ઇન્સ્ટિટ્યુશન જો કે કોલેબોરેશન છે. હવે એક વાત એ છે કે આજે જો એમબીએ પ્રોગ્રામને તમારે કન્ટેમ્પરરી રાખવો હોય, કારણ કે બિઝનેસ અને કોર્પોરેટ એક એવું ફિલ્ડ છે કે જે વિચ ઇઝ એવર ચેન્જિંગ, જેટલો દિવસે ચેન્જ ના થતો હોય એટલો રાતે થાય. એટલે જો સ્ટુડન્ટ્સને આપણે એ રીતે તૈયાર કરવા હોય કે જે આ ચેન્જને અનુલક્ષીને પોતાની જાતને અને સ્કિલ્સ અપગ્રેડ કરી શકે, તો આપણે કેટલીક નેશનલ ઇન્સ્ટિટ્યુશન્સ અને બોડી જોડે બી કોલાબરેશન્સ કરવા પડતા હોય છે. તમને રિસન્ટલી વાત કરું તો અમે એન્ટરપ્રિનરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા જે આપણે ગાંધીનગર સ્થિત છે એના અમને લગભગ 3 એન્ટરપ્રિનરશિપ અવેરનેસ કેમ્પ મળેલા, જેમાંનો એક કેમ્પ અમે કરી નાખ્યો અને બીજા 2 અમે કરવા જઈ રહ્યા છીએ. પછી એ જ એના જ અમને 2 લાખ રૂપિયા ફંડિંગ અમને ફેકલ્ટી ડેવલપમેન્ટ એન્ટરપ્રિનરશિપના ક્ષેત્રમાં મળ્યું. એટલે એક ઈડીઆઈ જોડે અમે એ રીતે કોલાબરેશન કરેલું છે. બીજી વાત કરીએ તો નેશનલ સ્ટોક એક્સચેન્જ, આજે ફિનાન્શિયલ સેક્ટર ઇન્ડિયામાં એટલું મોટું વધી રહ્યું છે, ઇવન પ્રાઇમ મિનિસ્ટર ઇઝ વેરી ઓપ્ટિમિસ્ટિક અબાઉટ ફિનાન્શિયલ સેક્ટર ઓફ ઇન્ડિયા. અને આપણે ત્યાં ગુજરાત ઇન્ટરનેશનલ ફિનાન્સ ટેક્સ સિટી જે ઇન્ડિયાનું સૌથી પહેલું ઇન્ટરનેશનલ ફિનાન્શિયલ સર્વિસ સેન્ટર બનવા જઈ રહ્યું છે કે જેનું નિર્માણાધીન છે, એ ચાલુ થઈ ગયેલું છે ઓલરેડી. તો એ IFSC માટે પણ ફિનાન્શિયલ સેક્ટરની બહુ આવશ્યકતા છે, એટલા માટે અમે નેશનલ સ્ટોક એક્સચેન્જ બોમ્બે જોડે કોલાબરેટ કર્યું છે. અને એ લોકોના 26 અલગ અલગ પ્રોગ્રામ છે. એ પ્રોગ્રામ 6 મહિનાના ડિપ્લોમાથી માંડીને 2 વર્ષના ફૂલ ટાઈમ પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ છે. રાજકોટથી કોલર જોડી ગયા છે આપણી સાથે. હેલો. હેલો, પ્રશ્ન જણાવશો. હવે મેં MCA કમ્પ્લીટ કરેલું છે આ વર્ષમાં. જી, CTU માંથી. દરેક ક્ષેત્રની અંદર MCA માટે જોબ ઓપોર્ચ્યુનિટીઝ છે. મેં હમણાં આગળ કહ્યું એ પ્રમાણે કે જ્યારે MCA કે BCA કોઈ પણ કોર્સ આપણે કરીએ ત્યારે એને સારી રીતે ભણવું જરૂરી છે, સ્કિલ ઓરિયન્ટેડ ભણવું જરૂરી છે. એટલે જો તમારી પાસે સ્કિલ હશે તો મલ્ટીનેશનલ કંપનીમાં ખૂબ ચાન્સીસ છે, ગવર્મેન્ટમાં પણ ખૂબ ચાન્સીસ છે, અને ઇવન ફોરેનમાં પણ ખૂબ જ ઓપોર્ચ્યુનિટીઝ છે. બિલકુલ, બહુચરાજથી નરેશભાઈ જોડે ગયા છે આપણી સાથે. હેલો. હેલો, ફરી વાર જણાવશો પ્રશ્ન આપનો. કોમ્પ્યુટર એન્જિનિયરિંગ તો 12 સાયન્સ પછીનો કોર્સ છે,
અને લગભગ દરેક એન્જિનિયરિંગ કોલેજ આજે કમ્પ્યુટર એન્જિનિયરિંગ કોર્સ ઓફર કરે છે, એમાં ખૂબ સારી તકો રહેલી છે. માત્ર તમને સારી કોલેજમાં એડમિશન મળે અને તમે ખૂબ સારી રીતે ભણો એ જરૂરી છે. બિલકુલ સંજીવભાઈ અને ભાવિનભાઈ તમે અમારી સાથે જોડાશો, આગળ પણ આંગે ચર્ચા કરીશું, પણ હાલ સમય થઈ ગયો છે બ્રેક લેવાનો, લઈશું બ્રેક. બાદ આપનું સ્વાગત છે. ચર્ચા કરવા માટે આપણી સાથે સંજયભાઈ અને ભાવિનભાઈ જોડાઈ ગયા છે આપણી સાથે. સંજયભાઈ, હું તમને પૂછવા માંગીશ કે બીસીએ અને એમસીએ નો અભ્યાસક્રમ કેમ કરવો જોઈએ? તો આપણે જો બીસીએ ની વાત કરીએ તો સામાન્ય રીતે સાયન્સ પ્રવાહના વિદ્યાર્થીઓ બીઈ કરતા હોય છે, પણ કોઈ પણ ભારતના કોઈ પણ સ્ટેટની એન્જિનિયરિંગ કોલેજ જોઈએ તો મિનિમમ 60,000 ફી હોય છે વાર્ષિક, જે દરેક વિદ્યાર્થીઓ એફોર્ડ ન કરી શકતા હોય. તો એના માટે બીસીએ એક બેસ્ટ ઓપ્શન છે. સામાન્ય પ્રવાહના એટલે કે કોમર્સ ને આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે તો ટેકનિકલ અભ્યાસક્રમ તરીકે એકમાત્ર બીસીએનો અભ્યાસક્રમ છે. અને હમણાં જ આપણે જોયું, જો ગુજરાત યુનિવર્સિટીમાં 3-4 દિવસ પહેલા જોયું તો કે ભાઈ બીસીએની એક પણ સીટ ખાલી નથી, તમામ સીટો ભરાઈ ગઈ હતી. ખાસ કરીને કમ્પ્યુટરના અભ્યાસક્રમ બીસીએ કે એમસીએ કોઈ પણ કર્યા પછી તમે યુએસએ, યુકે, કેનેડા, ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં જો તમે આગળ ભણવા જાઓ તો ત્યાં લગભગ વાર્ષિક એક કોર્સનો ખર્ચ 15 લાખ જેવો થતો હોય છે. પણ આ કોર્સિસ એવા છે કે જે અહીંયા તમે પાસ કર્યા છે એ કોર્સિસમાં ત્યાં તમને સીધું જ એક્ઝામ્પશન મળતું હોય છે. એટલે જો તમે એક વર્ષ ફોરેનમાં બચાવી શકો તો એટલીસ્ટ 15 લાખ રૂપિયા જેવી માતબર રકમ પણ તમે બચાવી શકો અને ફોરેનની ડિગ્રી મેળવી શકો. બિલકુલ સંજયભાઈ, તમે જે રીતે માહિતી આપી તો ભાવિનભાઈ હું તમારી પાસે આવીશ કે જે તમે રીતે એમબીએ ની માહિતી આપી તો તમારી યુનિવર્સિટીમાં એમબીએ કેમ કરવું જોઈએ અને તમે સ્ટુડન્ટ્સને શું માહિતી આપશો એમબીએ માટે? ખાસ કરીને વાત કરું તો અમારી યુનિવર્સિટીમાં જે એમબીએ છે એમાં અમે અપાર્ટ ફ્રોમ કરિક્યુલમ સિવાય અમે ફોરેન કોલાબોરેશન્સમાં પણ એટલા સ્ટ્રોંગ છીએ. હું અમને જસ્ટ એક્ઝામ્પલ આપું કે લાસ્ટ યર અમે 2 વિદ્યાર્થીઓને યુએસએ સમર ઇન્ટર્નશીપ માટે મોકલેલા, જેમાં ઇન્ડિયાના યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયા બહુ રેપ્યુટેડ યુનિવર્સિટી છે, ત્યાં 2 સ્ટુડન્ટે સમર ઇન્ટર્નશીપ કરેલી. એના સિવાય અમારે યુનિવર્સિટી ઓફ પોલિટેકનિકો કાર્તિહાના સ્પેન જોડે કોલાબોરેશન છે, નોવા સ્કોશિયા કેનેડા, ન્યુફાઉન્ડલેન્ડ લાબ્રાડોર અને મેમોરિયલ યુનિવર્સિટી જોડે પણ અમારા ફોરેન કોલાબોરેશન્સ છે. એટલે અમારે ત્યાં કોઈ વિદ્યાર્થી એમબીએ કરવા આવે અને સમર ઇન્ટર્નશીપ એને ફોરેનમાં કરવી હોય તો એ પણ કરી શકે છે. બીજી એક ખાસ વાત તમને આ પ્રોગ્રામના માધ્યમથી શેર કરવા માંગીશ વિદ્યાર્થી મિત્રોને કે એવું નથી કે એમબીએમાં પ્રાઇવેટ કંપનીઝમાં જ જોબ મળે છે. તમે ગવર્મેન્ટ અને પબ્લિક સેક્ટર યુનિટમાં પણ એટલી બધી વિપુલ તકો રહેલી છે જોબની એમબીએ પછી. હમણાં જ 106 એમબીએ ની માટે વેકેન્સી આવેલી છે, જે પાવર ફાઇનાન્સ કોર્પોરેશન છે કે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયામાં છે. બીજી એક વાત કરું કે અમારે ત્યાં એલ્યુમિની એસોસિએશન એટલું સ્ટ્રોંગ છે કે અમે એની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ બનાવી છે અને દર વર્ષે 2 એલ્યુમિની અમે ડેપ્યુટ કરીએ છીએ. એટલે આજે અમારી જોડે 1000થી વધારે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ એલ્યુમિનિયમનો સપોર્ટ છે, જે અમને પ્લેસમેન્ટમાં બહુ જ સપોર્ટ કરે છે અને અમારી જસ્ટ ઓન અ ફિંગરટીપ ઓન અ કોલ દે અપ્રોચસ એન્ડ દે પ્રોવાઈડ ધ પ્લેસમેન્ટ ટુ અવર સ્ટુડન્ટ્સ. એટલે આ બીજા બધા કરતા અમે આ વસ્તુ ઉપર જરા વધારે ફોકસ કરીએ છીએ. બિલકુલ સંજયભાઈ, હું તમને પૂછવા માંગીશ કે બીસીએ અને એમસીએ માટે તમે સ્ટુડન્ટને શું કહેશો? ખાસ એવું કહું કે કમ્પ્યુટરનો અભ્યાસક્રમ એ લોકો કરે તો એમના માટે વિકાસની ખૂબ તકો છે. સારી કોલેજમાંથી કરવી જોઈએ એમને અભ્યાસક્રમ, જે કોલેજમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું હોય, જેમાં ખાસ કરીને ફેકલ્ટી સારી હોય, સંસ્થાના ઉદ્દેશો સારા હોય અને એમને જે કોલેજમાં 3 કે 4 કોલેજમાં એડમિશન લેવામાં રસ હોય એ ત્યાં વિઝિટ કરે અને પછી પોતે નિર્ણય કરે, એ માટે હું ખાસ આગ્રહ રાખું છું છોકરાઓ કરે એમ. બિલકુલ ભાવિનભાઈ અને સંજયભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર તમે અહીં આવીને સ્ટુડન્ટ્સને માહિતી આપી. તો આ સાથે જ કેરિયર ગુરુમાં હાલ બસ આટલું, મને રજા આપશો. નમસ્કાર.